નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ વિષયની માહિતી લેવાના છે. તો સૌ પ્રથમ માયસેલ્ફ મુંગરા સર, અને હું જે વિદ્યાર્થીઓ 10મું પાસ કરી અને 11 સાયન્સમાં એડમિશન લીધો છે એવા બધા જ વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે સૌ પ્રથમ આજે 11 સાયન્સ વિષયની બાયોલોજીમાં બેઝિક માહિતી આજે આપણે એના વિશેનો અભ્યાસ કરશું. હવે સૌપ્રથમ આપણે જોઈએ બાયોલોજી મતલબ કે જીવવિજ્ઞાન. હવે જીવવિજ્ઞાન પહેલાં કંઈક બીજો શબ્દ આવે. અત્યાર સુધી તમે 10મામાં વિજ્ઞાન આવા શબ્દોનો ઉપયોગ કરતા હતા, એટલે આપણે આજે સૌપ્રથમ વિજ્ઞાન વિશેની માહિતી લઈશું. વિજ્ઞાન શબ્દ છે એ શબ્દ લેટિન ભાષામાંથી આવેલો છે. શેમાંથી? તો કે લેટિન ભાષાની અંદરથી આવેલો છે વિજ્ઞાન શબ્દ. આ શબ્દ લેટિન ભાષાના શબ્દ પરથી આવેલો છે. વિજ્ઞાનને આપણે સાયન્સ કહીએ છીએ ઇંગ્લિશમાં, બરાબર? હવે એ શબ્દ કેવો? તો લેટિન ભાષા સાયન્ટિયા. સાયન્ટિયા પરથી આપણે સાયન્સ શબ્દ આવ્યો અને ગુજરાતીમાં આપણે એને વિજ્ઞાન કીધું, એટલે સાયન્ટિયા શબ્દ પરથી વિજ્ઞાન મેળવવામાં આવ્યું છે. વિજ્ઞાન શબ્દનો જ્ઞાન દ્વારા દરેક વાસ્તવિક રીતે ઓળખાય તેવી રીતના એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે વિજ્ઞાન એટલે શું? તો કે દરેક વસ્તુઓનું સુવ્યવસ્થિત જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવે. દરેક વસ્તુઓનું સુવ્યવસ્થિત જ્ઞાન. હવે વિજ્ઞાન એટલે એમાં સજીવ આવી જાય, નિર્જીવ આવી જાય, બંને વસ્તુઓનું સારી રીતના આપણે જ્ઞાન પ્રાપ્ત થાય એવા વિષયને આપણે વિજ્ઞાન કહીએ છીએ. તો પ્રકૃતિમાં આવેલી દરેક વસ્તુ અથવા પૃથ્વી ઉપર આવેલી દરેક વસ્તુનું સુવ્યવસ્થિત આપણે જ્ઞાન મેળવીએ છીએ તો એ જ્ઞાન આપણે વિજ્ઞાનની મદદથી મેળવીએ છીએ. તો આ પ્રકારે વિજ્ઞાન શબ્દનો અર્થ થાય છે. એટલે આપણે જો સાયન્સ રાખવું હોય તો સૌ પ્રથમ આપણે વિજ્ઞાન શબ્દનો અર્થ મેળવવો પડે. વિજ્ઞાન શબ્દનો અર્થ આપણી રીતના કહીએ તો એનો અર્થ એવો થાય કે કોઈ પણ વસ્તુનું સારી રીતના આપણે જ્ઞાન મળે એવા વિષયને આપણે વિજ્ઞાન કહીએ છીએ. ચાલો, ત્યારબાદ આપણે વિજ્ઞાનની અંદર મૂળભૂત રીતના ત્રણ વિષય આવે છે. સાયન્સની અંદર જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. એમાંથી આજે આપણે જીવવિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. બાયોલોજી, જીવવિજ્ઞાન એનો ઇંગ્લિશ શબ્દ થાય બાયોલોજી. બાયોલોજી શબ્દ છે એ પણ લેટિન ભાષામાંથી આવેલો છે. તો કે આ શબ્દ ગ્રીક ભાષાના મૂળભૂત બે શબ્દનો બનેલો છે. જીવવિજ્ઞાન છે બાયોલોજી. બાયોલોજી બે શબ્દ કીધો, બાયોસ પ્લસ લોગસ, બે શબ્દ અલગ થયા બાયોલોજીનું. આ બાયોસ પ્લસ લોગસ, આ બે શબ્દ બાયોસ પ્લસ લોગસ. બાયોસ મતલબ જીવ, લોગસ મતલબ અભ્યાસ. જીવો વિશેના અભ્યાસને બાયોલોજી કહેવામાં આવે, એટલે જીવંત સજીવોના અભ્યાસને આપણે જીવવિજ્ઞાન કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે બાયોલોજી કહીએ છીએ. એટલે બાયો પ્લસ લોગસ ઇઝ ઇક્વલ ટુ બાયોલોજી. બાયોલોજી એટલે શું? તો કે જીવંત સજીવોના અભ્યાસને આપણે બાયોલોજી કહીએ છીએ. જ્યારે બાયોસ મતલબ જીવ, લોગસ મતલબ અભ્યાસ. હવે આવા પ્રકારે જીવ વિજ્ઞાનનો મતલબ થાય છે. જીવવિજ્ઞાન એટલે કે જીવંત સજીવોનો અભ્યાસ, જેને આપણે જીવવિજ્ઞાન કહેશું. હવે જીવવિજ્ઞાનનું સંશોધન કરેલું છે પ્રકૃતિવાદ હતા, બરાબર? તત્વચિંતક હતા પ્રકૃતિવાદ, એટલે એનું નામ છે એરિસ્ટોટલ, સાયન્ટિસ્ટનું નામ. આ પ્રકૃતિવાદી હતા જેને સૌ પ્રથમ જીવવિજ્ઞાનનું સંશોધન કરેલું છે. એટલા માટે એરિસ્ટોટલ છે એને જીવવિજ્ઞાનના પિતા તરીકે ગણવામાં આવે છે. સૌ પ્રથમ એને આનું સંશોધન કરેલું છે એટલા માટે. હવે પ્રકૃતિવાદી હતા એટલા માટે નેચરની અંદર ઘણો સમય ગાળતા અને પોતે એક યુનિવર્સિટીની અંદર પ્રોફેસર પણ હતા. હવે જીવવિજ્ઞાન છે એને મૂળભૂત રીતના બે શાખાઓની અંદર બેઝિક રીતના વિભાજિત કરવામાં આવેલી છે. જીવવિજ્ઞાનની બે શાખાઓ મુખ્ય, વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર. વનસ્પતિ શાસ્ત્ર એનું ઇંગ્લિશ નામ છે બોટની કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? બોટની. વનસ્પતિ શાસ્ત્ર છે એ વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે થિયો હેસ્ટેડ નામના સાયન્ટિસ્ટ છે જેને વધારે ડિટેલમાં અભ્યાસ કરેલો છે. પછી બીજું છે પ્રાણીશાસ્ત્ર. પ્રાણીશાસ્ત્ર એટલે ઝૂલોજી કહેવામાં આવે ઇંગ્લિશની અંદર. તો ઝૂલોજીના પિતા છે એરિસ્ટોટલ. બાયોલોજીના પિતા પણ એ અને પ્રાણીશાસ્ત્રના પિતા, કેમ કે એને જીવવિજ્ઞાન શબ્દ, જીવવિજ્ઞાન વિશેનું સંશોધન કર્યું. ત્યારબાદ એરિસ્ટોટલ છે એને વનસ્પતિની જગ્યાએ પ્રાણીની અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો એટલા માટે એને પ્રાણીશાસ્ત્રના પિતા કહેવામાં આવે.
એનો નાનો વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ થયો વનસ્પતિ શાસ્ત્રની અંદર ટ્રાયોપિસ્ટસ નામના સાયન્ટિસ્ટે અભ્યાસ કરેલો છે તદુપરાંત જોઈએ તો આની અંદર જે એક આવે છે માઇક્રોબાયોલોજી સૂક્ષ્મ જીવવિજ્ઞાન શાસ્ત્ર આવે છે તો આ પ્રકારે જીવવિજ્ઞાન છે એનો અભ્યાસ કરવામાં આવેલો આ પ્રકારે એનું સંશોધન થયેલું છે જેની અંદર આપણે વિવિધ પ્રકારના સજીવોનો અભ્યાસ કરવાના છે ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સની અંદર તો આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર એનો અભ્યાસક્રમ કેટલો છે એના વિશેનો આપણે માહિતી લેશું તો ધોરણ 11 છે એની અંદર 5 યુનિટ આવે છે આ 5 યુનિટની અંદર ટોટલ 22 તમારે એકમ આવે છે એટલે 22 ચેપ્ટર આવે છે તો એના વિશેની બેઝિક માહિતી લઈએ અને બાકી છે ઈ યુનિટ 5 છે ઈ 12મા ધોરણની અંદર આવે છે અને બાકીના 5 યુનિટની અંદર આપણે જોઈએ તો એમાં 16 ચેપ્ટર આવે છે પણ આપણે આજે અહીંયા 11 સાયન્સની વાત કરીએ છીએ એટલે 11માનો અભ્યાસક્રમ જોશે તો 11 સાયન્સનો અભ્યાસક્રમ છે ઈ 5 યુનિટમાં ડિવાઈડ થયેલો યુનિટ 1 2 3 4 અને 5 આ 5-5 યુનિટ છે એના બેઝ ઉપર આપણે 12માનો અભ્યાસ કરવાનો પ્લસ આ 5-5 યુનિટ છે એ નીટ માટે મહત્વના છે એટલે આપણે ટોટલ ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સની અંદર ટોટલ 10 યુનિટ ભણવાના છે 22 ચેપ્ટરમાં અને 16 ચેપ્ટર 12માં ટોટલ નીટના અભ્યાસક્રમ માટે આપણે 38 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે હવે યુનિટ નંબર 1 સજીવોમાં વિવિધતા આવે છે યુનિટ નંબર 1 એટલે શું થયું સજીવોની અંદર વિવિધતા એમાં મૂળભૂત 4 ચેપ્ટર આવે છે પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ બીજું ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ ત્રીજું ચેપ્ટર છે વનસ્પતિ શાસ્ત્ર અને ચોથું ચેપ્ટર છે પ્રાણી શાસ્ત્ર આવા 4 ચેપ્ટરો યુનિટ 1 ની અંદર આવે છે આ બેઝિક આખી આખી માહિતી આપેલી છે આપણે 11 અને 12 સાયન્સની આખી જીવવિજ્ઞાનની બેઝિક માહિતી એટલે યુનિટ નંબર 1 સજીવોમાં વિવિધતા સજીવો વિશેની માહિતી પછી યુનિટ નંબર 3 ઓર સોરી યુનિટ નંબર 2 એમાં 3 ચેપ્ટર આવે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાત્મક વ્યવસ્થા એટલે વનસ્પતિ અને પ્રાણીઓની અંતસ્થ રચનાની જે આખી આખી વ્યવસ્થાઓ ગોઠવણીઓ છે એના વિશેનો અભ્યાસ આપેલો છે હવે એમાં 5, 6, અને 7 ચેપ્ટર 5મું ચેપ્ટર છે વનસ્પતિની બાહ્ય આકાર વિદ્યા 6ઠું ચેપ્ટર છે વનસ્પતિની અંતસ્થ વિદ્યા અને 7મું ચેપ્ટર છે પ્રાણીઓમાં રચનાત્મક સંરચનાઓ જોવા મળે છે બરોબર પ્રાણીઓની પ્રાણી પેશી અને પ્રાણીઓની રચનાત્મક આયોજન પ્રાણી પેશી એટલે પ્રાણીઓમાં જોવા મળતી પેશીઓ અને પ્રાણીઓની અંતસ્થ અને બાહ્ય રચના વિશેનો 7મા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો એમાં અળસિયું વંદો અને ડેટકાનો અભ્યાસ આપણે કરવાનો છે ત્યાર પછી આવે છે યુનિટ 3 કોષની રચના અને કોષના કાર્ય એમાં 3 એકમો છે 3 ચેપ્ટર 8, 9, અને 10 8મું ચેપ્ટર છે એ કોષ વિશેનું છે કોષનું રચના અને કાર્ય ત્યાર પછી 9મું ચેપ્ટર છે જૈવિક અણુઓ જેમાં આપણા શરીરમાં જોવા મળતા જૈવિક પ્રક્રિયાઓમાં ભાગ લેતા વિવિધ પ્રકારના અણુઓની માહિતી આપેલી છે 10મું ચેપ્ટર છે કોષ ચક્ર અને કોષ વિભાજન આપણા શરીરમાં કોષ જોવા મળે એનું ચક્ર કેવું છે કેવી રીતે વિભાજન પામે છે એના વિશેની માહિતી છે ત્યાર પછી આવે છે યુનિટ 4 વનસ્પતિની દેહધર્મ વિદ્યા એટલે વનસ્પતિઓની અંદર જોવા મળતી દેહધાર્મિક ક્રિયાઓ છે એના વિશે આ યુનિટની અંદર 5 ચેપ્ટર આવે છે 11, 12, 13, 14, અને 15 આ 5 ચેપ્ટરનો સમાવેશ થાય છે એમાં 11મું ચેપ્ટર છે એ વનસ્પતિઓની અંદર વહન છે 12મું ચેપ્ટર છે એ વનસ્પતિઓમાં ખનિજ તત્વ પછી 13મું ચેપ્ટર છે એની અંદર વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ 14મું ચેપ્ટર છે એ વનસ્પતિઓમાં શ્વસન અને 15મું ચેપ્ટર છે વનસ્પતિની અંદર વૃદ્ધિ અને વિકાસ એટલે આ સંપૂર્ણ યુનિટ છે વનસ્પતિ વિશેનો યુનિટ છે વનસ્પતિઓની આખી આખી દેહધર્મ ક્રિયા એટલે વનસ્પતિઓની રોજબરોજની જે ક્રિયાઓ છે એના વિશેનો અભ્યાસ છે આની અંદર ત્યાર પછી યુનિટ નંબર 5 માનવ દેહધર્મ વિદ્યા એટલે મનુષ્યનું આખા આખા બોડીનું અભ્યાસ આની અંદર આપે એમાં મૂળભૂત રીતના આપણે જોઈએ 7 ચેપ્ટર છે 16, 17, 18, 19, 20, 21, અને 22 આવા 7 ચેપ્ટરનો સમાવેશ થાય છે એમાં પહેલું ચેપ્ટર છે મનુષ્ય માનવ એટલે મનુષ્યનું પાચન તંત્ર પછી બીજું ચેપ્ટર એટલે 17મું ચેપ્ટર છે મનુષ્યનું શ્વસન તંત્ર 18મું ચેપ્ટર પરિવહન તંત્ર 19મું ચેપ્ટર છે ઉત્સર્જન તંત્ર 20મું ચેપ્ટર છે સ્નાયુ અને કંકાલ તંત્ર 21મું ચેપ્ટર છે મનુષ્યના મગજ વિશેનું અને એના ચેતાતંત્ર વિશેનું છે 22મું ચેપ્ટર છે
યાપની અંદર આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને એના કાર્ય એટલે આપણા હોર્મોન્સ નું છે. તો આવી રીતના 11 માં નો જે સિલેબસ છે 5 યુનિટ માં અને 22 ચેપ્ટર માં ડિવાઇડ કરવામાં આવેલો. આ 5 યુનિટ અને 22 ચેપ્ટર છે આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરવાનો છે. આના બેઝ ઉપરથી આપણે 12 માં નો અભ્યાસ કરવાનો છે અને આ નીટ ની અંદર પણ આવે છે. ખાસ કરીને આપણે આ જે બેઝિક અભ્યાસ છે બરાબર ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. હવે આપણે સૌપ્રથમ આજે 11 સાયન્સ ની અંદર બેઝિક માહિતી લીધી કે આપણે 11 માં ધોરણ ની અંદર કેટલો અભ્યાસ કરવાનો છે, પછી વિજ્ઞાન એટલે શું અને જીવ વિજ્ઞાન એટલે શું, જેની આપણે ઉપર છેલ્લી માહિતી આ લેક્ચર ની અંદર લીધેલી છે. વંદે માતરમ, જય ભારત.